વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3 અને આપણો એક નવો પ્રશ્ન, પ્રશ્ન નંબર 37. ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે? એટલે સૌથી પહેલાં તો આપણે યાદ આવી જાય કે ભાઈ આ પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો, આઠમા પ્રકરણનો પ્રશ્ન છે કુદરતી સંસાધનોની અંદર. IUCN ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ફોર ઓફ નેચર સોરી એટલે કે IUCN નામની જે સંસ્થા છે એને જમીનનું પરીક્ષણ કરી અને જમીનના મુખ્ય 8 પ્રકારો, એની કણરચનાને આધારે, એના રંગને આધારે, એની ફળદ્રુપતાને આધારે, એમ કરીને લગભગ 8 પ્રકારની જમીન આપણને બતાવી છે. સ્લાઇડની અંદર મેં સૌથી પહેલાં તમને એક સ્લાઇડ એવી મૂકી છે, ટાઈપ ઓફ લેન્ડ ફોર્મ્સ, અલગ અલગ પ્રકારની જમીન, કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલીય પ્રકારની જમીન, એમ જમીનના અનેક પ્રકારો છે. બરાબર, કે અહીંયા આપેલી માઉન્ટેન્સ, હિલ્સ, વેલીઝ, ડેઝર્ટ, પ્લેન્સ ને પ્લેટર્સ એટલે કે મીન્સ કે પડખાઓ જમીન, આ પ્રકારના આ 6 અલગ અલગ પ્રકારો જમીનના આપણને આપ્યા છે. પરંતુ આપણે 8 પ્રકારોની વાત કરી રહ્યા છીએ અને એની અંદરથી આપણે જમીનના 8 પ્રકારોના નામ લખવાના છે અને એની સાથે જોડાયેલી એની માહિતી આપવાની છે. ત્યારે આપણે એને શોર્ટમાં રજૂઆત કરવાની છે. જોઈએ ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે. આપણને પ્રશ્ન પૂછાય તો માત્ર 2 ગુણનો પ્રશ્ન હોય એટલે આપણે માત્ર એના પ્રકારો લખવાના થાય, પરંતુ એની અંદર આપણે એડિટિંગ કરી શકીએ, 1-2 ટોપિક આપણે એડ કરી શકીએ. તો કયા? તો સૌથી પહેલાં તો કે એક ટોપિક આપણે એડ કરીએ, ભારતની જમીનના 8 પ્રકારો છે, 8 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. IUCN દ્વારા જમીનના પ્રકારો પાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે જમીનના રંગ, જમીનની કણરચના અને જમીનની ફળદ્રુપતા આધારે જમીનના પ્રકારો પાડવામાં આવે છે. તો કયા કયા? તો કે સૌથી પહેલી જમીન અહીંયા આપી છે તો આપણી કાપની જમીન છે, જેમાં કાપની જમીનની અંદર 2 પ્રકાર હોય, એક ખદર પ્રકારની અને એક બાંગર પ્રકારની, એટલે મીન્સ કે એક નવા કાપની જમીન અને એક છે એ આપણી જૂના કાપની જમીન હોય છે. તો કાપની જમીનના મુખ્ય 2 પ્રકાર પડશે એના પેટા પ્રકારમાં, એક નવા કાપની જમીન, એક જૂના કાપની જમીન. પછી છે રાતી જમીન, લાલ જમીન, એટલે કાપની જમીનની અંદર ખદર અને બાંગર એવા 2 પ્રકારો પાડશું આપણે. રાતી જમીન કે જેમાં લોહ તત્વનું, ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોય, Fe2O3, આપણે સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે જોઈએ તો લોહ કણો, લોહ તત્વનું પ્રમાણ વધુ હોય એટલે એ લાલ રંગની દેખાય છે. પછી એક છે બ્લેક સોઇલ, કાળી જમીન, જે એકદમ કાળી જમીન છે, એ માટીયાળ જમીન છે. આપણે કણરચના કીધી ને, કણરચનાના 3 પ્રકાર પડે, રંગને આધારે આપણે જોઈએ તો કાળી જમીન છે કાળા રંગની હોય છે, રાતી જમીન છે લાલ રંગની હોય છે, પહાડી જમીન, પર્વતીય જમીન પીળા જેવી રંગની હોય છે, બ્રાઉન કલરની જમીન હોય છે, એટલે રંગને આધારે થઈ. કણરચનાને આધારે માટીવાળી જમીન તો માટીયાળ જમીન છે, રેતી મિશ્રિત જમીન તો રણ પ્રકારની જમીન છે. બરોબર, એવી રીતે કાપની જમીન, કાપ રચના તો કાપ કણોવાળી જમીન તો કાપાળ જમીન છે, એમ ફળદ્રુપતાના આધારે ફળદ્રુપ અને બિનફળદ્રુપ છે. તો અહીંયા કાળી જમીન એટલે બ્લેક સોઇલ, લેટેરાઇટ જમીન જેને તમે પડખાવ જમીન પણ કહો છો, પર્વતીય વિસ્તારના ખડકોના ખવાણથી અને ધોવાણથી આ જમીનનું નિર્માણ થાય છે, જેને તમે પડખાવ જમીન પણ કહી શકો. રણ પ્રકારની જમીન કે જેની અંદર રેતી કણોનું પ્રમાણ વિશેષ હોય છે, આપણે એના મુખ્ય 8 પ્રકારો સિવાય કાંઈ લખવાનું નથી. બરાબર, કારણ કે આપણે 4 મુદ્દા લખવાના છે.
પર્વતીય જમીન જ્યાં પર્વત શ્રેણીઓ આવેલી છે, બરોબર, જ્યાં આપણે કહીએ ખાસ કરીને પર્વતીય જમીન હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ ના બધા રાજ્યો છે એની જમીન પર્વતીય જમીન છે. જંગલ પ્રકારની જમીન એટલે જંગલોની વચ્ચે આપણે એટલી બધી ફળદ્રુપ હોતી નથી, કારણ કે એમાં ખનિજ દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે, જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે. અને દલદલ કે પીટ પ્રકારની જમીન, જે આપણે ખાસ કરીને પશ્ચિમ બંગાળનું સુંદરવનનું દલદલીય અથવા તો આસામની અંદર દલદલીય જંગલો આવેલા છે. તો આ પ્રશ્ન માટે આપણે ઓછામાં ઓછા ચાર મુદ્દાઓ લખવાના હતા, એટલે બધા પ્રકારોના નામ લખશું, સાથે એના આઠ પ્રકારોની ચર્ચા કરી, સાથે આપણે IUCNને પણ એડ કરી દીધું અને એના આઠ પ્રકારો પડ્યા અને એ શેના આધારે પડ્યા એ ત્રણ એના પેટા પ્રકારો પણ જોયા, બરાબર. આ પ્રશ્ન માટે ઇનફ.